िणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री श्री हरि कृष्ण श्रीनि श्रीहरिकृष्णमहाराजनि श्रीघनस्वाराजनि जय બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ બરેલી ગામના બુદ્ધિશાળી લોકોને ભગવાન શ્રીહરીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાન શ્રીહરી એમ કહે છે તમે સાધુનો સમાગમ કેવી રીતે કરો છો એટલે કે અમારી પાસે કયા વિચારથી કયા ભાવથી તમે આવ્યા છો મહારાજે કહ્યું છે જગતમાં અનેક બાબત છે એ અનેક બાબતમાં લોકોના જુદા જુદા મતો છે કોઈકે કોઈક વસ્તુમાં બીજાએ બીજી વસ્તુમાં ત્રીજાએ ત્રીજી વસ્તુમાં સુખ માન્યું છે પરંતુ અંતે દરેકના હાથમાં દુઃખ જ આવે છે તીર્થ વ્રત તપ યજ્ઞ દાન કરે પણ જન્મ મૃત્યુનું ચક્ર જો ટળે નહીં તો એનાથી શું વેદ અને પુરાણ એનું જ્ઞાન હોય પણ ભવના ફેરા મટે નહીં તો એનાથી શું ગામના માણસોને મહારાજ એમ કહે છે તમે સાધુનો સમાગમ કેવી રીતે કરો છો ગામના માણસોએ જવાબ આપ્યો લગભગ આજના દરેક માણસ જવાબ આપતા હોય છે અમને બીજી કંઈ ગમ પડતી નથી સુખ આવે ત્યારે સુખ ભોગવીએ દુઃખ આવે ત્યારે દુઃખ ભોગવીએ સુખ અને દુઃખ એ કંઈ અમારા હાથની વસ્તુ છે નહીં એટલી ખબર પડે છે ધર્મનું ફળ સુખ છે અને પાપનું ફળ દુઃખ છે મહારાજે પ્રશ્ન પૂછ્યો હતો એનો યથાર્થ જવાબ ગામના માણસો ન આપી શક્યા પરંતુ એના હૃદયમાં જે હતું એ અને ખાલસપણે પ્રગટ કર્યું એટલે વર્ણિરાજ નીલકંઠ પ્રભુ બોલ્યા બસ તમારી આ જ ભૂલ છે તમારા હાથમાં કેમ નથી સુખ અને દુઃખ એ તમારા હાથમાં જ છે તમે જો ધર્મનું પાલન કરશો તો આજે નહીં તો કાલે તમને સુખ જ મળવાનું છે પાપનો માર્ગ છોડશો તો તમને સુખ જ મળવાનું છે ધર્મના માર્ગે ચાલે એનું જ નામ સત્પુરુષ એવા સત્પુરુષને ઓળખે ત્યારે એ સત્પુરુષ એના અજ્ઞાનને ટાળે છે અજ્ઞાન ટળે છે ત્યારે જીવ શુદ્ધ થાય છે શુદ્ધ થાય છે ત્યારે એમાં કલ્યાણની પાત્રતા આવે છે અતિ સુંદર વાત આપણે સાંભળીએ છીએ આમાં કોઈક કોઈક એવી વાત આવે છે જેમ સમુદ્ર હોય એમાં લાખ રૂપિયાનું મોતી પણ હોય કરોડો રૂપિયાનું પણ મોતી હોય અને અબજો રૂપિયાનું પણ મોતી હોય મારા મત પ્રમાણે આ તો સાગર દિવ્ય છે આમાં તો એક એક મોતી એવા છે કેની કિંમત આપણે આપણી બુદ્ધિથી કરી શકીએ ગુરુજીની કૃપાથી આટલા વર્ષોથી શાસ્ત્રો વાંચું છું એટલે એમાં કોઈક કોઈક વાત આમ હૃદયને ચોટી જાય એવી વાત કાલે આપણે છેલ્લે સાંભળી પંક્તિ નંબર છે ચોપાઈ નંબર છે તેત્રીસ સતસંગ ભાવ જીતનો सतपुरुष के जोगरि तनो झियशुद्ध हो भयेतितना होवत भये तितना प्रग भगवान के निश्चय जीतना સત્સંગને ભાવજે તનો જીવને સત્સંગ કરવામાં જેટલો ભાવ હોય છે તેટલો તે સત્પુરુષનો યોગ રાખે છે પ્રગટ ભગવાનનો જેટલો નિશ્ચય હોય છે તેટલો જીવ શુદ્ધ થાય છે હવે આ પંક્તિ આપણે સમજવાની છે સત્પુરુષ જેને સમજાવે છે તે નિશ્ચય તેટલો શુદ્ધ થાય છે તે સત્પુરુષ પોતાના સત્પુરુષપણાનું જ્ઞાન પણ તેને કરાવે છે આ શાસ્ત્રની વાત તમે સમજી શકો એવી રીતે આપણે થોડી સમજવા પ્રયત્ન કરીએ સાંભળો સત્સંગ કરને ભાવ જીતનો જેને સત્સંગ કરવામાં જેટલો ભાવ છે એટલો એને સત્પુરુષનો યોગ કર્યો કહેવાય અને જેટલો જેને યોગ થાય તેટલો તેને ભગવાનનો નિશ્ચય થાય હવે આગળ આમાં વાત છે નહીં પણ મહારાજના આગળના દરેક પ્રશ્નના જવાબ આટલી વાતમાં આવી ગયા જેટલો ભગવાનનો નિશ્ચય થયો એટલી ભગવાનની ઓળખાણ થઈ એટલું જીવને સુખ મળવાનું એટલો જીવ સુખ્યો થવાનો કારણ કે સુખ તો ભગવાનમાં જ છે સુખની મૂર્તિ તો ભગવાન જ છે સોનાની દુકાન હોય એ દુકાનમાં હજાર માણસ આવે મોટું જ્વેલર્સ હોય એમાં કોઈક માણસ એક તોલું સોનું લે કોઈક બે તોલા લે કોઈ પાંચ તોલા લે કોઈ દસ તોલા લે પણ કોઈક બહુ મોટો બિલગેટ્સ જેવો જાય અને જુએ કે જ્વેલર્સ જબરજસ્ત ચાલે છે માલિક પાસે જેને સોદો કરે એ કેનો સોદો કરે સ્ટોર વેચવો છે એ શું કે સ્ટોર વેચવો જ તારે હોય કે નહીં એવું કોઈ કેવા નીકળે સાધુ પાસે હજાર માણસ આવ્યા સંત એવા છે સાગર જેવા સમુદ્ર જેવા ગુણના સાગર સદગુણના ભંડાર સદગુણના સિંધુ અપાર સદગુણના સાગર સમાન સંત એની પાસે આવે હજાર માણસ કોઈ એક ટકો ભાવ હોય એક ટકો રુચિ હોય તો એણે સાધુ પાસે ભલે હજાર માણસ બેઠા છે સભામાં કલાક બેઠા પાંચ કલાક બેઠા પણ એક ટકો જ ભાવ જે રાખે છે એણે સાધુનો યોગ કેટલા ટકા કર્યો કહેવાય પરજ એક પર્સન્ટેજ યોગ કર્યો છે એને ભગવાનનો નિશ્ચય પણ કેટલો થવાનો સીધો હિસાબ છે દાદા તમારા ખિસ્સામાં દસ ડોલર હોય તો તમે હજાર ડોલરની ખરીદી કરી શકો કરી શકો એમ એક ટકો ભગવાન સાધુ પ્રત્યે ભાવ લઈને આવે છે એ ક્યારેય પણ સાધુ પાસેથી પાંચ ટકા ન મેળવી શકે સત્સંગ કરને ભાવ જીતનો કે જેતનો સતપુરુષકે તનો એટલો એને યોગ થાય છે એટલે કે એટલો એ યોગ કર્યો ગણાય બેઠા તો છે હા મેં પણ એટલો એ હૃદયથી જોડાયો કહેવાય ભાવ એટલે રુચિ અને યોગ એટલે સંગ આપણે શું કહીએ અમે સત્સંગ કર્યો મહારાજે આગળ શું વાત કરી તપ કરે વ્રત કરે દાન કરે યજ્ઞ કરે બધું કરે પણ જન્મ મરણના ફેરા ક્યાં ટળે છે એકથા ને કીર્તન કહેતા ફરે છે કહાણી રે શ્રોતાને વક્તા બેઓ સમજ્યા વિના પેટને અર્થે પુરાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા સ્વામિનારાયણનું સ્મરણ કરતા અગામ વાત ખાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા સ્વામી કે કથાનો વક્તા કે શ્રોતા મોટા ભાગના તો પેટ માટે જ કરે છે બધા એકર એક થાને કેર તન કાવ્ય અર્થ એ સારવા એ ભલો દેખાડે ભક્તિ ભાવ પર ઘર મારવા એનાથી ક્યારેય કલ્યાણ ન થાય જેવી રુચિ હોય કાલે મેં વાત કરી હતી ને તમને સાધુ પાસે આવે છે તો સાધુ પાસે આવીને પણ કોઈક લોકો જગતની જ ઈચ્છા રાખે છે સંત પાસે આવીને કોઈક લોકો પોતાના દુઃખને ટાળવાની ઈચ્છા રાખે છે આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની ચાર પ્રકારના ભક્ત છે આર્થ એટલે કોઈક પોતાનું દુઃખ ટાળવા માટે આવે છે અર્થાર્થી કોઈક સાધુ પાસે ભગવાન પાસે પોતાનો અર્થ પ્રયોજન કંઈક જગતનું પદાર્થ કંઈક વસ્તુ મેળવવા માટે આવે છે જિજ્ઞાસુ કોઈક કંઈક જાણવાની ઈચ્છા લઈને આવે છે અને કોઈક જ્ઞાની પરમાત્માના અમૃત સમાન રસને પીવા માટે અરે ભાઈ તું સત્સંગનો રંગ ચાખ આ સત્સંગનો રસ આ અમૃત સમાન રસ ભગવાનની મૂર્તિનો એ ચાખવા માટે જે આવે છે તે સામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્ય તે પ્રિયો જ્ઞાનીનો ત્યર્થમ અહમ સચ મેં પ્રિય ભગવાન એમ કહે છે ચાર ભક્ત છે આર્થ દુઃખ ટાળવા માટે ભગવાન પાસે આવે છે અર્થાર્થી કોઈ પદાર્થ મેળવવા માટે ભગવાન કે સંત પાસે આવે છે જિજ્ઞાસુ કોઈક જાણવા માટે કોઈક પ્રશ્ન એનો ઉકેલ ન મળતો હોય એટલા માટે કંઈ મૂંઝવણ હોય એ મૂંઝવણનો નિકાલ કરવા માટે સંત પાસે ભગવાન પાસે આવતા હોય એ જિજ્ઞાસુ છે અને ચોથો જ્ઞાની એટલે કે આત્મા અને પરમાત્મા એનું સ્વરૂપ આત્મા શા માટે જગતમાં ભટકે છે કેવી રીતે મુક્ત થાય પરમાત્મા સુધી કેવી રીતે પહોંચી શકાય એવી રીતે સંત પાસે આવે છે એમાં શાસ્ત્ર ગીતા એમ કહે છે વચનામૃતમાં ભગવાન શ્રીહરિ પણ એમ કહે છે જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે અહીંયા એ જ વાત જુદી રીતે કરી જેટલો ભાવ છે એટલો યોગ કરે છે જેટલો યોગ થાય છે એટલો એને નિશ્ચય થાય છે અને જેટલો નિશ્ચય થાય છે એટલો આગળના પ્રસંગના અનુસંધાનમાં આમાં વાત નથી લખી કે મહારાજ ક્યારના વાત કરે છે એટલું જીવને સુખ થાય છે એટલો જીવ બળિયો થાય છે સુખ્યો થાય છે શાંત થાય છે ભગવાનના નિશ્ચયથી જ ભગવાનની મૂર્તિની ઓળખાણથી જ શાંતિ છે ને ખૂબ સુંદર વાત છે હા આમ તો આપણા શાસ્ત્રોમાં એવી ઘણી બધી વાતો છે અમરાપર પાસે બરવાળા નામનું ગામ ત્યાં ઝવેરચંદ નામના એક વણિક હતા સુખી હતા પણ મેં કીધું ને આ ચણી બોર જેવું સુખ છે જગતનું હાથ નાખે ત્યાં સુધી વાંધો નથી પણ ચણી બોર લઈને હાથ કાઢે ત્યારે ખબર પડે ચણી બોર એક અને કાંટા ત્રણ વણિક છે સુખી છે સમૃદ્ધ છે પણ એની એક વાતનું એટલું મોટું દુઃખ હતું જે અમેરિકામાં બધા પાસે દુઃખ લગભગ છે આ દુઃખ કયું એને ઊંઘ નહોતી આવતી અને કેમ નહોતી આવતી તો શાસ્ત્રોમાં લખ્યું એ સુવા જાય એટલે યમદૂત દેખાય એને એ કાળા પર્વત જેવા ઊંડી આંખો હોય બિહામણી આકૃતિઓ હોય લાલ ઘૂમ એની જીભ અંગારા વર્ષથી આંખો હોય આવો ક્રોધ આવા જમદૂત એને પકડવા માટે દોડતા હોય અને જપકીન જાગી જાય માણસ ગઈકાલે જ એક હરિભક્ત ન્યુયોર્કથી આવ્યા મને વાત કરતા હતા કે સ્વામી હેરાન થઈ ગયા મારા ઘરમાં રહે છે ઘરના માલિકન સ્ત્રી મરાઠી છે સ્વામી દસ દિવસમાં તેનો વજન ઉતરી ગયો એનો ચહેરો બદલી ગયો એની શકલ બદલી ગઈ બિલીવ ન કરી શકો સ્વામી તમે કેમ શું થયું સ્વામી એ બેઠા હોય રૂમમાં અચાનક દરવાજો ખુલે અચાનક કોઈ ચાલતો ચાલતો અંદર આવે આવું સંભળાય એને એકના જ સંભળાય બીજા કોઈ ન સંભળાય કોઈ બાથરૂમમાં સાવરમાં નાતું હોય એવું સંભળાય કોઈ રૂમમાં દોડતું હોય બે ત્રણ જણા એવું સંભળાય ચીસ નાખીને બહાર નીકળે અમે બધા ઘરમાં જઈએ કોઈ હોય નહીં ઊંઘ જ નથી આવતી દસ દિવસથી જેને ઊંઘ ના આવી હોય એની પણ આવી દશા થાય અને દાદા હાથ ચૂક્યો ચાલો પૈસા અઢળક હોય પણ ઊંઘનું સુખ ન હોય તો શું થાય કેવું દુઃખ ઘનશ્યામ દાદા ક્યારેક તમને બન્યું હશે ને એકાદ દિવસ ઊંઘ ના આવી હોય કે એક બે કલાક મોડી ઊંઘ આવી હોય કેવું લાગે એમ બેચેન લાગે કે નહીં અને રાત્રે કોઈ વાત કરનાર ના હોય પાછું બાકી તો આપણે બેઠા બેઠા વાતો કરીએ અને આપણી બાજુવાળો વાળો ઘસઘસાટ ટૂંક તો એ બીજું દુઃખ આને આવી ગઈ મને કેમ ના આવી આ જગતમાં કેટલા બધા દુઃખ છે તમે ગણો તમે ઇતિહાસ બહુ વાંચ્યો નથી સિકંદર કેમ મેરો તમને ખબર છે કોઈને ઇતિહાસમાં સિકંદર જેવો રાજા અડધી પૃથ્વીનું રાજ્ય જેણે એક સાથે મેળવી લીધું હતું નાનામાં નાની ઉંમરમાં કેવી રીતે મર્યો કયા દુઃખથી મર્યો બીજો કોઈ રોગ નહોતો એને એને કબજિયાત એવો થઈ ગયેલો એવો કબજિયાત થયેલો પેટ લોઢા જેવું થઈ ગયેલું એટલું ભારે થઈ ગયેલું એવી અકળામણ મૂંઝવણ થઈ ગયેલી કથા છે કે એવો માણસ રીબાઈ એવો રીબાઈ ખાઈ જ ન શકે કઈ પોતાના વતન ન જઈ શક્યો પોતાની પત્નીનું કે પિતાનું મોઢું ન જોઈ શક્યો અને અધવચ્ચે જ માણસ મૃત્યુ પામ્યો આ જગતમાં કેટલા બધા એટલે તો તો બોર એક છે એ આપણું સત્સંગનું ગણિત ગણિત બાકી બધા પોતપોતાનું જુદું જુદું હોય કોઈને ચાર કાંટા એ વાગે આમાં તો કોઈને ચાલીસે વાગે આ ઝવેરચંદ નામનો વણિક સુખી પણ એના સુખમાં એક બહુ મોટું દુઃખ એને ઊંઘ ન આવે જેવો સુવા જાય હજી આમ બરાબર ઊંઘ આવે ત્યાં તો જમદૂત દેખાય અને ઝપકીન જાગી જાય આવી રીતે બાર વર્ષથી હેરાન થતો હતો કેટલા વર્ષથી કેટલી દવા કરી કેટલા મંત્ર તંત્ર કર્યા કેટલા દોરાધાગા કર્યા એમાં એણે સાંભળ્યું કે ગામમાં એક બહુ સારા સંત આવ્યા છે એમનું નામ છે કૃપાનંદ સ્વામી એવી મીઠી વાતો કરે છે જીવને ભગવાનમાં જોડી દે છે ઝવેરચંદ તમે જાઓને શાંતિ થશે તમને આર્ત હતો કેવો હતો દુઃખી હતો દુઃખી પણ સત્સંગમાં આવે જ છે મેં કીધું દુઃખ ટાળવા માટે સાધુ પાસે આવ્યો સાધુની વાત સાંભળી ભાવ થયો કહેવાય છે ઝવેરચંદ કૃપાનંદ સ્વામીની સભામાં બેઠો સ્વામીની વાતે કર્નુ હૃદય વિંધાઈ ગયું અત્યંત ભાવ થયો સાંભળતા સાંભળતા તનમય થઈ ગયો મોડી રાત સુધી વાત સાંભળી ઘરે આવ્યો પથારીમાં પડ્યો એવી ઘસ ઘસાટ બાર વરસથી અધૂરી ઊંઘ હતી ને એવી ઊંઘ લીધી અને એવી ઊંઘ લીધી પણ એના મનમાં થયું કે આ ઊંઘ જે આવી છે ને એનું કારણ આ સંત છે એની સાધુતા છે એ શાંતિ પમાડે તેને સંત કહીએ શાંતિ પમાડે તેને સંત કહીએ એ હારે તેના દાસના દાસ થઈને રહીએ શાંતિ પમાડે તેને સંત કહીએ જોયું પછી ભાવ થયો આશરો કર્યો કંઠી પહેરી હરિભક્ત થયો પણ કહેવાનું શું કયા સૈતિને સાથ સત્સંગ કર્યો કયા છે દુઃખ ટાળવા માટે વસો ચરોતરનું મોટું ગામ ત્યાં તુલસીભાઈ નામના બહુ સારા હરિભક્ત મહારાજની કૃપાથી એમનો જન્મ થયેલો તુલસીભાઈના દીકરા વાઘજીભાઈ તુલસીભાઈ ને વાઘજીભાઈ બાપ દીકરો બંને એવા હરિભક્ત ગુણાતાનંદ સ્વામીને પ્રાર્થના કરી વસોમાં સત્સંગ માટે બોલાવ્યા ત્રણ દિવસ સુધી આકાશમાંથી આષાઢી મેઘ વરસે ને એમ સ્વામીએ કથાવાર્તાની વર્ષા કરી ત્રણ દિવસ સુધી હા ગામના આસપાસના ચરોતરના ભક્તો ભેગા થયા મોટો સમયો થયો ખૂબ સારી કથાવાર્તા થઈ ત્રણ દિવસ તુલસીભાઈ લોકોની સરભરામાં એટલા બધા આવરાઈ ગયા બીજી થઈ ગયા કે એમને ગુણાત્તાનંદ સ્વામી પાસે બેસવાનો સમય જ ન મળ્યો ત્રણ દિવસ પૂરા થયા સ્વામી નીકળતા હતા ત્યારે સ્વામીના દર્શન કરવા ચાદર ઓઢાડી ચાંદલો કર્યો ભેટ મૂકી ઘરના મોભી હતા ને પછી ગુણાત્તાનંદ સ્વામીને એક વાત પૂછી કે સ્વામી એક વાત પૂછવી છે સ્વામી કી ને કે સ્વામી મારો દીકરો વાઘજી છે ને એના અંતરમાં બહુ શાંતિ છે ને ક્યારેય ક્રોધ આવે નહીં અખંડ ભગવાનને યાદ કર્યા કરે એની સ્થિતિ જોઈ અમને તો ભાવ થાય ગામના એક એક માણસને ભાવ થાય એવું એનું દિવ્ય અને ભવ્ય જીવન છે સ્વામી અમારા અંતરમાં પણ વાઘજીના જેવી શાંતિ કેમ વર્તે ત્યારે ગુણાત્યાનંદ સ્વામી નિશાસો નાખીને બોલ્યા ઈ શાંતિનો ખજાનો લઈને અમે આવ્યા હતા ત્રણ ત્રણ દિવસ સુધી ખુલ્લો રાખ્યો પણ તને લેવાનો ટાઈમ મળે નહીં હે દાદા નથી લાગતું એવું ત્રણ દિવસ સુધી શાંતિ આપવા સુખ આપવા ભગવાન આપવા દિવ્ય જીવન આપવા અમે આવ્યા હતા ચરોતર આખાના માણસો આવી સત્સંગ કરી અને પોતાનું જીવન ધન્ય બનાવીને ગયા અને તમને ત્રણ દિવસ સુધી ત્રણ કલાક ત્રણ મિનિટ બેસવાનો ટાઈમ ન મળે ક્યાંથી શાંતિ આપવી એટલા માટે કહેવાય છે કે માણસ મફતમાં મળતું પણ સુખ નથી ભોગવી શકતો અને મહેનત કરીને માણસ દુઃખ મેળવે છે બહુ જૂની નાની વાત છે કે દીકરાએ પપ્પાને પૂછ્યું પપ્પા આપણા ઘરમાં બે ફોન હોય તો શું કહેવાય તો સારું કહેવાય ત્રણ ફોન હોય ફોન હોય તો તો વૈભવ કહેવાય ચાર ફોન હોય તો તો વટ પડી જાય દીકરા પાંચ ફોન હોય તો અરે વાહ વાહ થાય દીકરા અને એકે ન હોય તો શાંતિ ન હોય તો હવે આપણી શાંતિને ડોળનારા કોણ કોણ ફોન આવે ચાલુ કરો ને અમારે વાત થાય અલ્યા ભલા માણસ આ બે ફોન ની ઘંટડી વાગે અમે તાકી જઈએ છીએ એમાં પાછા સ્કાયપી કરીએ ત્યાં ફોન આવે હમણાં રિલાયન્સ જીઓ ચાલુ થયો છે ને કે સ્વામી રિલાયન્સ જીઓમાં વાત બહુ સરસ થાય ચાલુ કરો ને તમે અલ્યા ભલા માણસ હમણાં વોટ્સઅપમાં ફોન ચાલુ થયા છે તો એક બાજુ આ ફોનની ઘંટડી વાગે બીજી બાજુ લેન્ડલાઈનની ઘંટડી વાગતી હોય ને ત્યાં વોટ્સઅપની ઘંટડી વાગે બોલો ક્યાં શાંતિ માણસને એમાં મળે જગતમાં શાંતિ નથી નથી ને નથી જ અને તેમ છતાં આપણે ત્યાં શાંતિ માની છે એ જ આપણી ભૂલ છે ભૂલ છે ને ભૂલ છે જે દી શાંતિની ઈચ્છા હશે તે દિવસે સંતના ચરણમાં સુરપુર નરપુર નાગપુર સુખ નાહી સુખ યા હરિચર યા સંતન કે સંતિ આવી કથા સાંભળવી પડશે આ કથા સાંભળીને આ ઘનશ્યામ મહારાજમાં હેત કરવું પડશે ગુરુજીનું સૂત્ર છે ને હરિમા હેત કરો પ્રભુમાં પાગલ બનો એક વાર આ મહારાજમાં પ્રેમાનંદ સ્વામીની જેમ પાગલ બની જાય એક વાર આ મૂર્તિમાં આપણા પૂજ્યપાત ગુરુદેવ હાથમાં કરતા લો નૃત્ય કરતા હોય જોયું છે ને તમે જોયું છે ને એ પાંચ વર્ષનો નાનો બાળક ઠુમકા ભરી ભરી નૃત્ય કરતો કેટલું એમનું પાગલ પણ કેટલું એમનું ઉમળતું બરાબર ઉછળતું હૃદય આપણને દેખાય શરીર તો દેખાય પણ એના ચહેરા ઉપરનો ભાવ જોઈએ છે ને આપણે પ્રભુમાં પાગલ બનો હરિમાં હેત કરો મહારાજમાં મસ્ત રહો આજ સાચું જીવન છે ગુણાતાનંદ સ્વામીએ કહ્યું અમે શાંતિ આપવા એવા પણ તુલસી બાપા તમે લઈ ન શક્યા હવે તો ફરી વાર આવીએ ત્યારે પલાઠીવાળીને બેસજો એમાં શાંતિ મળશે આ કંઈ હાથ જોડવાથી નથી મળવાની આ કંઈ પૂછવાથી નથી મળવાની આ કંઈ એમને જતાં જતાં દક્ષિણાનું મોટું કવર મૂકી દેશો એનાથી શાંતિ નહીં મળે સમજ્યા તમે જે મહારાજે વાત કરી હતી આગળ તપ કરે વ્રત કરે યજ્ઞ કરે દાન કરે પણ જન્મ મરણના ફેરા નથી ટળતા કથા સાંભળનારા મોટા ભાગના હરિભક્તો થોડું લઈ લે ને એ લોકોનું હમણાં બે ત્રણ દિવસ પહેલા એક ભક્ત આવ્યા બે હરિભક્તો હતા પૂછ્યું કથા સાંભળો છો એક ભગત કે સાંભળો છો ને એક ભગત કે નથી સાંભળતો જે સાંભળતા તો એને મેં પૂછ્યું કે શું યાદ છે સ્વામી ઈ ખબર નથી એક બાજુ કથા ચાલતી હોય બીજી બાજુ રસોડાનું કામ ચાલતું હોય ત્રીજી બાજુ ટીવી પણ ચાલતી હોય ચોથી બાજુ ફોન પણ ચાલતા હોય આવી રીતે અમે કથા સાંભળીએ છીએ હવે આ કથા કરોડ વર્ષ સાંભળે કથા તો કથા જ છે આવી કથા કરોડ વર્ષ સાંભળે બીજબળ થાય એનાથી પણ કલ્યાણ થાય થાય તરસ્યો માણસ હોય એને પાણીમાં બેસાડ દો ગળા સુધી પાણી ભરીને એવી તરસ લાગી એવી તરસ લાગી બેહારી દો એને ગળા સુધી ભરીને પાણીની અંદર પાણીના હોજની અંદર તરસ છીપે કેમ તરસ છીપાવાની શરત છે પાણી મળે એટલે પ્યાસ ન બુજાય પાણીમાં બેસે તો પ્યાસ ન બુજાય પ્યાસ બુજાવાની શરત છે પાણી પેટમાં જાય તો પ્યાસ બુજાય એમ અશાંત આત્માને શાંતિ મેળવાનો રસ્તો ખાલી કથા કાન સુધી પહોંચે એ નથી ખાલી આવી કથામાં પલાઠી વાળીને બેસી જઈએ એ નથી ખાલી હાંજ પડે ને ટીવી ચાલુ કરી દઈએ કોમ્પ્યુટર ચાલુ કરી દઈએ ને કથા સાંભળીએ આ નથી ઠંડક લાગે ગરમી હોય ને પાણીમાં બેસી દે થોડી ઠંડક થાય દાદા કેવું એટલું થાય હાવ એનું ફળ નથી એવું તો ના કહેવાય એક ટકો તરસ લાગી હોય કડકડતી તરસ લાગી હોય ગળું આખું સુકાઈ ગયું હોય એના માટેની શરત એક જ છે એ પાણી પેટમાં જાય ને બત્રીસ કોઠે દીવા થાય હા એમાં કથામાંથી એકાદ વાત પણ યાદ રહી જશે ને આ કથાની એકાદ વાત પણ સમજાઈ જશે ને આસિત ભગત આ કથાની એકાદ વાત પણ જીવનમાં લખાઈ જશે ને જીવનની ડાયરીમાં હૃદયની સ્લેટ ઉપર હૃદયની અંદર નોંધ લેવાઈ જશે ને કોતરીને પછી જુઓ એટલા માટે વસો ગામના તુલસી બાપાને સ્વામીએ કીધું કે ભગત અમે એક કામ માટે આવ્યા હતા તમે બેસી ન શક્યા લાભ લઈ પણ ન શક્યા અમને રાજી પણ ન કરી શક્યા હશે હવે તો ફરી વાર આવીએ ત્યારે થાય ખંઢેરા નામનું ગામ હતું ત્યાં કલ્યાણજીભાઈ ઠક્કર કરીને હરિભક્ત હતા બહુ સારા ભક્ત ગુણાતાનંદ સ્વામી પધાર્યા ઉતારો કરાવો સારો રસોઈઓ કરાવી સારી સમાગમ કરો પણ સારો વારે વારે કે સ્વામી દયા કરો ને ગામમાં સત્સંગ થાય અરે સ્વામી ગામમાં એકે માણસનું મોઢું જોવા જેવું નથી બે માણસે એવા ડાયા નથી ભગવાનના માર્ગે વળે એવા દયા કરો સ્વામી નીકળતા હતા ફરીવાર વિનંતી કરી ત્યારે સ્વામીએ કહ્યું કલ્યાણજી ભાઈ ગામની ચિંતા છોડો તમે અમારી ખૂબ સેવા કરી છે અમારી ખૂબ બરદાસ્ત કરી છે એટલે અમે એટલા આશીર્વાદ આપીએ છીએ ગામમાં તો સત્સંગ થાય એવું નથી લાગતું પણ તમારા ઘરમાં સત્સંગ થશે અને તમારા પરિવારનો સત્સંગ એ આખા ગામમાં પછી સત્સંગ પહોંચશે સ્વામીએ કીધું શું તમારામાં હશે તો થશે ને ગામની ચિંતા કરો પણ તમારી ચિંતા કરતા નથી સ્વામીના આશીર્વાદે કરીને મેં કીધું ને પાણીમાં બેહો એટલે ટાઢું થાય આવી કથા સાંભળો તો આ સાધુ દરરોજ વાત કરે તો ઘણા હરિભક્તોએ લખવાનું ચાલુ કર્યું ઘણા હરિભક્તોએ યાદ રાખવાનું ચાલુ કર્યું ઘણા હરિભક્તોએ વિચારવાનું ચાલુ કર્યું ઘણા હરિભક્તો ફોન કરે ત્યારે સામેથી કહે સ્વામી અમે આ વાત કથામાંથી યાદ રાખી પણ મારું સર્વે છે આ સિદ્ધ ભગત અમે ફ્લોરિડા ગયા અમે ટેનેસી ગયા બરાબર અમે જ્યોર્જિયા મેકન ગયા મેકનના ભક્તો તો બહુ સારી રીતે સાંભળે છે ધન્યવાદ આપવા જોઈએ લોકોને હમણાં અમે શિકાગો જવાના છીએ પંદર સોળ સત્તર આવતું વીકેન્ડ ત્રણ દિવસ યોગેશ ભગતના ઘરે પણ મેં જોયું કથા સાંભળનારની ક્વોન્ટિટી વધારે છે પણ સાંભળનારની ક્વોલિટીમાં જે ચેન્જ કરવો પડે આ ચાઇનીઝ ક્વોલિટી નહીં ચાલે હવે અમેરિકન સ્ટાન્ડર્ડ ઓછું છે કેવી વાતો છે જો છે કે નહીં સમજાઈ જાય ને તો બેડો પાર થઈ જાય કબીરદાસજીની પંક્તિ છે કીર્તન છે પાની મેન પિયાસી માછલીને તરસ લાગી માછલી ક્યાં રહેતી હોય પાણીમાં પાણીમાં રહેલી માછલી તડફડે છે રડે છે શેના માટે મને તરસ લાગી છે મને તરસ લાગી છે અરે મુરખ સમજી ગયા બહુ સરસ ભજન છે પાની મે મીન પિયાસી મોહે સુન સુન આવે ઉદાસી પાની મે મીન પિયાસી મને તો સાંભળીને ઉદાસ થઈ જવાનું મન થાય આટલું સાંભળીને દુઃખ થાય વૈરાગ્ય થઈ જાય પાણીમાં રહેનારી માછલી રડે છે મને તરસ લાગી એમ કથા સાંભળનાર માણસ એમ કહે છે કે સ્વામી શાંતિ નથી એનો મતલબ છે શું સાંભળી જ નથી ખાલી કાન સુધી ગઈ છે હૈયા સુધી ગઈ નથી બાકી આ કથા તો કથાત્વ દેયા ભવપાસ મોચિની શાસ્ત્રોમાં જે વાત લખી છે ને કથા માટે ભગવાનની કથા જેટલા ભગવાન મહાન એટલી ભગવાનની કથાને ચરિત્ર મહાન ભગવાનના ચરણમાં જેટલી શાંતિ એટલી જ ભગવાનની વાતોમાં શાંતિ કરનાર જો હૃદયથી કરે તો એને પણ શાંતિ સાંભળનાર હૃદયથી સાંભળે તો એને પણ શાંતિ આપણે કાનથી સાંભળીએ છીએ આપણે બીજાને સંભળાવવા માટે સાંભળીએ છીએ મેં કીધું ને જુદી જુદી રીતે સત્સંગ કરે છે સંત સમાગમ કેવી રીતે કરો છો બરેલી ગામના બુદ્ધિવાળા માણસોને પ્રશ્ન પૂછ્યો છે આ અમેરિકાના બુદ્ધિવાળા માણસોએ જોઈએ સમાગમ કરનારા માણસો ઝાઝા હોય છે પણ સમાગમ કરવાની રીત જાણનારા માણસો ખૂબ ઓછા હોય છે એટલે આ યાદ રાખજો મેથેમેટિક્સ હરિચરિત્રામૃત સાગરની વાત છે જેટલો ભાવ હોય એટલો જ એને સત્પુરુષનો યોગ કર્યો કહેવાય જેટલો યોગ કરે છે એટલો જ એને ભગવાનનો નિશ્ચય થાય છે અને જેટલો નિશ્ચય થાય છે એટલો જીવ સુખ્યો થાય છે એટલો જીવ બળિયો થાય છે એવું જેનું કલ્યાણ એટલે સુખ એટલે કે શાંતિ મળે છે કેમ લાગ્યું દાદા કાલે આપણે જોયું હતું ને પાયો જ કાચો છે વાત એવી સરસ બધી છે ને અટકી જવાય છે ઘડિયાળનો કાંટો આગળ ચાલ્યા કરે છે તે ઉપદેષ્ટા સત્પુરુષ જો ભગવાન સિવાયની બીજી કોઈ વાત કહે તો તેને કાન ઉપર ધરવી નહીં કારણ કે ભગવાન વિનાનું બધું હાનિકારક છે ભગવાન સ્વામિનારાયણ જેવા સ્પષ્ટ વક્તા વાતના કરનારા સત્પુરુષ કે સંત એ પણ ભગવાન સિવાયની વાત કરે તો એને બહુ કાને ધરવી નહીં વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા શાસ્ત્રમાં બધા જ પ્રકારની વાતો હોય પણ પોતાના અંગની અને પોતાને બળ આપે એવી વાત હોય તે ગ્રહણ કરવી બીજી વાત ખોટી છે એમ નહીં એ બીજાના કામની છે આવી રીતે માનવું જેટલો અધર્મ સર્ગ કહેવાય છે તેનો દૂરથી ત્યાગ કરી દેવો જોઈએ ભગવાન સિવાયના બીજા જેટલા વ્યસનો હોય તેને દૂરથી જ તજી દેવા ક્યારેય ભાંડ ભવાઈ જોવા નહીં તેનાથી છેટે રહેવું ભગવાનના ચરિત્ર અમૃત સમાન છે તેમાં હંમેશા પ્રેમ રાખવો વર્ણિની આવી વાત સાંભળીને બધા પૂર્વાસી લોકો તત્કાળ તેમને શરણે ગયા તે લોકો શુદ્ધ ભાવનાથી અપાર મેવા મીઠાઈ લાવ્યા સારામાં સારી પાકી કેરી લઈ આવ્યા અને વર્ણીની આગળ ભેટ મૂકી કેરી અને મીઠાઈ બધું તત્કાળ ભગવાનને ધરાવ્યું લગભગ બધી વસ્તુઓ પાછી આપી પણ બહુ ભાવના હોવાથી કેરી જમ્યા શ્રીહરીને ફળોના ઉપર બહુ ભાવ હતો કેટલાક લોકો કેરી દાડમ કેળા જામફળ અને નારંગી લાવ્યા કોઈ કંદમૂળ પણ લાવ્યા તે ઘણી જાતની વસ્તુઓને શ્રીહરી જમતા હતા અનેક પ્રકારની પાનવાળી ભાજી કેટલાક કંદ અને કાકડી જેવા ઘણા ફળ લાવતા તેને શ્રીહરી ઘણા ભાવથી જમતા કારણ કે તે બધાને સારી રીતે નિર્દોષ અને નિર્બાધ સમજતા હતા મીઠાઈ જેવા ભોજનને વિઘ્નરૂપ માનતા અને વધારે પડતા ખાટા ખારા અને તીખા સ્વાદવાળા ભોજન પણ ત્યાગીને માટે વિઘ્નરૂપ છે એમ શ્રીહરી માનતા જ્યાં જ્યાં શ્રીજી મહારાજનો સિદ્ધાંત મહારાજની રુચિ આવે ત્યાં આપણે થોડું આત્મમંથન કરવું જોઈએ આપણી રૂચિ કઈ દિશાની છે શ્રીજી મહારાજને મીઠાઈ વિઘ્નરૂપ લાગતી કલ્યાણમાં શ્રીજી મહારાજને ખાટા તીખા તળેલા એ બધા પદાર્થો વિઘ્નરૂપ લાગતા અને આજના જમાનામાં જમાનો જેનો થઈ ગયો કહેવાય ને પાંચ પ્રકારના પાપડ હોય છ પ્રકારના શાક હોય સાત પ્રકારની છાસ હોય કેવી કેવી છાશ બોલો હંચળ નાખેલી છાશ જીરા મીઠાવાળી છાશ મસાલો નાખેલી છાશ મોળી છાશ હા આ તો બધું મેં જોયું છે એટલે કહું આપણને તે સાત પ્રકારની તો છાશ આવી ગઈ કેટલો રસાસ્વાદ વધી રહ્યો છે જમવા માટે માણસ કેટલી બધી મહેનત કરે છે પથારી કરવામાં જેની સવાર થઈ જાય છે સુશે ક્યારે જમવાનું બનાવવામાં ટાઈમ પૂરો થઈ જાય છે પછી ભગવાનની ભક્તિ ક્યારે કરશે આવું જ છે ગુજરાતીની કહેવત છે ને આ મળવા અને બેસી ગયા દળવા બહુ જૂની વાર્તા છે કે કંઈ કામ હશે એટલે કંઈ કામ ઘરમાં કંઈ વસ્તુ ખૂટતી હશે એટલે એક બેન બીજા બેનને ત્યાં વસ્તુ લેવા ગયા કે ચાલો ત્યાંથી લઈ આવું બાજુમાંથી તે ત્યાં કંઈ દળનું ચાલતું હશે દળવાનું અને પેલા બેનને ફાવે નહીં તો આ તો ભૂલી ગયા કે ઘરમાં ખીચડીનું તપેલું મૂકીને મીઠું લેવા આવી છું આમાં હોય તો યાદ રહી ને તપેલું ચાલુ ચૂલો ચાલુ અને આ ઘરે આવ્યા દળવાનું પેલા બેન ને ફાવે નહીં તો બેસી ગયા દળવા લાંબા પગ કરીને દળતા 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 બાજુના ઘરમાંથી દુર્ગંધ આ ઘરમાં આવે ત્યારે બોલ્યા આવ્યા તા મળવા અને બેસી ગયા દળવા આમ આપણે પેલો કાળમાંથી આવી જશે ને અને પેલા ઝવેરચંદને જમના દૂધ દેખાતા એમ દેખાવા લાગશે ને ત્યારે ખબર પડશે કે ભગવાને જીવન તો મુક્તિ માટે આપ્યું હતું અને આપણે મુક્તિની જગ્યાએ ભુક્તિ ભોગની પાછળ જ દોડ્યા ભોગની પાછળ રોગ સામે આવશે ને ત્યારે આપણને દેખાશે આ ભોગ ભોગવા ન હોત ને તો સારું હતું એવું જ છે ને દાદા આવ્યા તા મળવા અને બેસી ગયા તળવા રોગ જ્યારે સામે આવશે ત્યારે ખબર પડશે કે આના કરતા ભોગ ન ભોગવા હોત હા શાસ્ત્રની મર્યાદામાં રહીને શાસ્ત્રમાં બતાવેલા ક્રમ પ્રમાણે ભગવાનની પ્રસાદી ભૂત વિવેકથી જે ભોગ ભોગવે છે એને પણ ભગવાન માફ કરે છે દયાળુ છે ને પણ મર્યાદા તોડીને જે જાય છે એને તો છોડવાના જ નથી ઠાકોરજી ઉત્તમ કે મધ્યમ પ્રકારના જે જે ભોજન હોય તેને જો મેળવ્યા વિના ખાવામાં આવે તો તે ત્યાગીને માટે ઝેરના સમાન ગણતા અને મેળવીને જે જમવામાં આવે તેને અમૃત સમાન માનતા આપણા સંતોમાં પણ એવું હોય જે સંતને જે વસ્તુ વધારે ભાવતી હોય ને એ સંત એનું નિયમ રાખે તળેલું ભાવતું હોય ગળ્યું ભાવતું હોય તીખું ભાવતું હોય એનો નિયમ રાખે એનાથી દૂર રહે કેમ રસાસ્વાદને જીતવા માટે ભગવાનનો ભક્ત તો ભગવાન માટે આ રીતે જ ચાલે છે અને હવે તો આ સાત વર્ષ નીલકંઠ વન વિચરણ કરવાના એટલે સાત વર્ષ સુધી વૈરાગની જ વાતો આવવાની તમને ગમે કે ના ગમે અમારા દાદાએ તો રોટલીનું દૂધ ચાલુ કરી દીધું હવે ભીખુ દાદાએ ઓછું કરી નાખ્યું હવે મને લાગે સાંભળનારા બધા ઓછું કરી નાખશે હમણાં બધાના ઘરમાં છે ને રસોઈનો ખર્ચ ઘટી જવાનો છે એવું લાગે જ દાદા આ વાત જ દરરોજ આમાં આવી આવવાની હોય તો એમાં મારો હું વાક આમાં તો આવે એટલે મારે કેવું જ પડે પછી હું મારા ખિસ્સામાંથી જ કાઢતો નથી પણ બહુ વધી ગયું દાદા એવું નથી લાગતું અત્યારે બહુ વધી ગયું છે એટલા બધા પ્રકારના ભોજન આવી ગયા છે મેં વાત કરી ને એમ અથાણા કેટલા પ્રકારના હોય બોલો હા શરીરને ભાડું આપવું જોઈએ ડીઝલ વગર તો ચાલતી જ નથી કોઈની ગાડી પણ આ જ જોઈએ આવું જ જોઈએ આટલું જ જોઈએ આ આસક્તિ છે ને આવશ્યકતા અને આસક્તિ આની બોર્ડર લાઈન ઓળખવી બહુ અઘરી છે આવશ્યકતા અને આસક્તિ આ બંનેની બોર્ડર લાઈન જે ઓળખવી ને એ બહુ અઘરી છે એકદમ નજીક નજીક છે બસ આટલી ખબર પડી જાય ને ભૂખ લાગે એટલે ખાવું એ આવશ્યક છે પછી ખીચડી મળે તો પણ ભગવાનની પ્રસાદી લાડુ મળે તો પણ ભગવાનની પ્રસાદીમાં કસ્તુરી મળે તો પણ જે ભગવાનની પ્રસાદીમાં મળે એ સ્વીકારી લે પણ ભૂખ લાગે છે અને આ જ ખાવું છે એ આસક્તિ છે આવશ્યકતા અને આસક્તિની બોર્ડર લાઈન એટલી સૂક્ષ્મ એટલી ઝીણી છે એને જાણવી એ પણ અઘરી છે એટલે આ નીલકંઠ વર્ણિની વનવિચરણની કથા એટલે કે સાત વર્ષ સુધીની મહારાજની યાત્રા એનો એક જ ઉપદેશ છે તમને આજે વારંવાર આવે છે એટલે કહી દો આમાં વારે વારે આ વાત આવવાની રિપીટ થશે તમે રાજી રહેજો મારા ઉપર કે સ્વામી આ ખાવા પીવાની વાત દરરોજ ક્યાંથી કાઢે છે પણ આમાં આવે છે તો કાઢું જ ને ઉત્તમ કે મધ્યમ પ્રકારના જે જે ભોજન હોય તેને જો મેળવ્યા વિના ખાવામાં આવે તો તે ત્યાગીને માટે ઝેરના સમાન ગણતા અને મેળવીને જે જમવામાં આવે તેનું અમૃત સમાન માનતા શ્રીહરિ જમી રહ્યા પછી કોઈ વસ્તુને રાખી મૂકતા નહીં સંઘરો કરતા નહીં અને તે તેમની કાયમની વૃત્તિ હતી એટલે તેને અનુસરતા કોઈ પણ અભ્યાગત અતિથિ જો આવે તો તેને તુરંત હેતથી તે વસ્તુ આપી દેતા ધિક્કાર છે શાસ્ત્રનો યુગ અને અત્યારના યુગની બહુ અમુક વાતો કરવા જઈએ તો કદાચ અત્યારના યુગમાં મેચ પણ ન થાય શાસ્ત્રોમાં તો એવું લખ્યું રાંધેલું અન્ન એમાં બે પ્રકારનું હોય ઘી દૂધમાં રાંધેલું હોય એ અન્ન રાત જાય પછી બીજે દિવસે ખાવાલાયક રહે જેમ કે મગજ છે વગેરે દૂધ નાખ્યું હોય બરાબર ઘીથી મીઠાઈ ફરસાણ બધું પણ પાણીમાં રાંધેલી વસ્તુ રાત જાય પછી બીજે દિવસે ખાવાલાયક રહેતી નથી પણ હવે તો બધી જગ્યાએ હવે આની વાતો બહુ કરાય નહીં આપણે આ ફ્રીજનો જમાનો ત્યારે નહોતો ડીપ ફ્રીજ ત્યારે નહોતા પણ શ્રીજી મહારાજનો સ્વભાવ હતો કે રાખી નહોતા મૂકતા સંગ્રહ નહોતા કરતા પણ તમે ગ્રહસ્થ છો સાધુ માટેની આ વાત બરાબર છે તમે ગ્રહસ્થ છો કદાચ અન્ન રાખતા હોય પવિત્ર અને પ્રસાદીનું ભગવાનનું કરીને જમતા હો એમાં દોષ નથી જે કોઈ વસ્તુ પદાર્થમાં ભય જેવું જણાય તો તે વસ્તુને પોતાની પાસે રાખતા નહીં જે નિર્ભય વસ્તુ હોય તેને પોતાની પાસે રાખતા જેને દેખી કોઈ તેને મેળવવાની આશા જ ન કરે મહારાજ સ્નાન કરવા જતા હતા રોજો ઘોડો સાથે હતો કાઠી દરબારો રોજા ઘોડાને એની ચાલને એના રંગને એના રૂપને જોઈને વાતો કરવા લાગ્યા શું ઘોડો છે કેવી જાત જાતવાન શું આની ચાલ છે અરે આના કાન આની આંખ આનું માથું દરબારો ઘોડાની જ વાત કરે મહારાજને મેં થયું મારા કરતાં પણ વધારે ઘોડામાં લોકોનું મન ખેંચાય આવું પ્રાણી જોડે રાખવું નહીં એમાં એક યાચક આવે અને શ્રીજી મહારાજ રોજા ઘોડાનું દાન આપી દે દરબારોના પેટમાં બળતરા થાય અરે અરે મહારાજ આટલી મોટી કિંમતનું આવું પ્રાણી જાતવાન અને આમ ભિખારી માણસને તમે આપી મહારાજે ટકોર કરી તમે વાતો કરતા હતા ને તમારું મન ઘોડામાં જ હતું ને અમને એમ થયું અમારી મૂર્તિ મૂકી અને અમારા જ ભક્તો અમારી આસપાસના ઘોડા જેવા પ્રાણીમાં બંધાય એવું અમારે રાખવું નથી એટલે મેં આપી દીધો મહારાજનો સ્વભાવ સારી વસ્તુ નહોતા રાખતા જે કોઈ મનુષ્ય વર્ણીનું આવું વર્તન દેખે તેને વરણીના ઉપર સહેજે જ હેત થતું તેમનું બોલવું ચાલવું કે બધું વર્તન તેને દેખીને સહુ લોકોને તેમના ઉપર પ્રેમ ઉત્પન્ન થતો વર્ણિની નટવર મૂર્તિને જે કોઈ પણ નારી દેખતી તેના હૃદયમાં તેને તે મૂર્તિ પ્યારી લાગતી દેખેલી તે મૂર્તિ તેવીને તેવી જ તેના હૃદયમાં પેશી જ હતી સ્ત્રીનું હૃદય પ્રેમ પ્રધાન હોય ભગવાનની મૂર્તિ તો અત્યંત સલોણી મનોહર છે નારીના હૃદયને વીંધીને એના હૃદયમાં કાયમ માટે મૂર્તિ સ્થિર થતી સ્ત્રીઓ પણ એ મૂર્તિને ભૂલી ન શકતી ધ્યાનમાં વસી ગયેલી તે મૂર્તિ તેના હૃદયમાંથી એક પળ વાર પણ દૂર ખસતી નહીં અત્યંત તેજોમય તે સુંદર મૂર્તિ રાત દિન પ્રત્યક્ષ અનુભવાતી હાલતા ચાલતા ખાતા પીતા કે સૂતા તે મૂર્તિ સાથે ને સાથે જ રહેતી તેનો વિયોગ ક્યારેય થતો નહીં તે મૂર્તિમાં આવો અનંત પ્રતાપ રહેતો હતો જેવો પાપી હોય તેમને તે પ્રતાપ દેખાતો નહીં પણ જે નિષ્પાપી લોકો હોય તે સહુને તે પ્રતાપ દેખાતો બધી જગ્યાએ છેલ્લે જવાબ આવી જાય છે આપણા પિયુળા ઘનશ્યામ મહારાજ કેવા છે કોઈ દર્શન કરી યાદ ન રાખવા પડે સહજ રહી જાય થોડી વાર મહારાજની મૂર્તિને ભાવથી નિહાળે ને તો હૃદયમાં ચોંટી જાય કેપ્ચર થઈ જાય સ્ટોર થઈ જાય સેવ થઈ જાય એવી મૂર્તિ છે ને પણ તેમ છતાં શું કહ્યું પાપી હોય એને આ મૂર્તિનો પ્રતાપ દેખાતો નથી સૂર્યનું આટલું સરસ અંજવાળું આખી પૃથ્વી નવ પલ્લવિત થઈ જાય સૂર્યના પ્રકાશમાં પણ એ સૂર્યનો પ્રકાશ આખી પૃથ્વીને અનુભવમાં આવે પણ ઘૂહડને આવતો નથી એમ સત્સંગમાં પણ કોઈક પાપી હૃદયનો માણસ હોય એ મૂર્તિના સુખને લઈ શકતો નથી અને બહુ ઊંડાણથી તમે જુઓ ને તો જાજા ભાગના જીવો એનું હૃદય અપવિત્ર છે ભગવાન સિવાય બીજી જગ્યાએ હેત થાય છે એ જ ભગવાનના ભક્ત માટે મહાપાપ છે વચનામૃતના શબ્દ એટલા માટે આવી અપવિત્રતા હરિભક્તના હૃદયમાં હોવાને કારણે મૂર્તિમાં ચિત્ત ચોટતું નથી જેને હૃદયમાં હેત ન હોય તેને મૂર્તિ દેખાતી નથી અથવા પોતે જેને દર્શન દેવાનું ચાહે તેને મૂર્તિ દેખાય છે ત્યારે તો કોઈ નિયમ રહેતો નથી ભગવાન કૃપા કરીને દર્શન આપે છે ત્યારે સૌ કોઈ ઉપર પાપી પુણ્યશાળીનો ભેદ રહેતો નથી બાકી પુણ્યાત્મા હોય પ્રેમાળ હૃદયવાળો હોય પવિત્ર હૃદયવાળો હોય એવા જીવને ભગવાનમાં સહજ હેત થાય છે ઇતિશ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂરમાં શ્રીહરિ સહેજાપુર થઈને બરેલી આવ્યા અને ત્યાં લોકોને ઉપદેશ દીધો એ નામે દસમો તરંગ સમાપ્ત થયો આપ સર્વે ભક્તો જાણો છો આપણા પિયુડા ઘનશ્યામ મહારાજ તમે જે મૂર્તિના દરરોજ દર્શન કરો છો કેટલા બધા ભક્તો કથામાં વિડિયો દ્વારા મહારાજની મૂર્તિના દર્શન જે કરતા હોય અલગ અલગ વાઘામાં અલગ અલગ શણગારમાં અલગ અલગ એંગલથી લેવાયેલા ફોટોગ્રાફ મહારાજના વિડીયો એના દર્શન કરી કેટલા બધા ભક્તોના ફોન આવે અમે જઈએ ત્યારે કે સ્વામી મને આ મૂર્તિ કરી આપજો સ્વામી આ મૂર્તિ મોટી કરી આપજો સ્વામી આ ફોટો મને જરૂરથી મોકલાવજો તો એ મહારાજ એનો પ્રથમ પાટોત્સવ એટલે કે બર્થડે આવે છે હજી આપણા બાલુડા નાના મહારાજ પીયુડા પ્રભુ પણ એટલા પ્યારા એટલા પિયુડા એટલા પ્રીતમ લોકોની આંખમાં લોકોના હૃદયમાં લોકોના મનમાં ચોટી જાય આવી કામણગારી આવી મોહક આવી આકર્ષક ભગવાનની મૂર્તિ મેગ્નેટિક આટલી ખેંચાણવાળી તો જરૂરથી તમને બધા ભક્તોને વિનંતી પૂજ્ય ગુરુજી પધારવાના છે મહારાજનો પાટોત્સવ બાર ઓગસ્ટથી સોળ ઓગસ્ટ પાંચ દિવસ બાર તેર ચૌદ પંદર ને સોળ બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ ઓગસ્ટ મહિનાની બારથી સોળ આ પાંચ દિવસ મહારાજના પાટોત્સવનું આયોજન છે બધા જ ભક્તોને વિનંતી કે જરૂરથી પાટોત્સવમાં પધારજો પરિવાર સાથે પધારજો મિત્રોને લઈને પધારજો તમારી આસપાસના કોઈ સારા સત્સંગી ભક્તો હોય એને પણ આમંત્રણ આપજો હજી તો ઉત્સવના વિવિધ આયોજનો બધું વનબર એક પછી એક ડિક્લેર થશે આવતીકાલે શનિવાર છે શનિવારનો સમયો છે રવિવારે અંગ્રેજીની ઋષિ સ્વામીની કથા સોમવારે આગળની કથા આપણે સાંભળીશું બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિ શ્રીધરં શર્વર ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે કેશવમ કામદમ કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યાં મહારાજની